જય શ્રી કૃષ્ણ. હું ડોક્ટર વિશા પટેલ આપ સૌ સંગીત રસિક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ સાસે સંગીતમાં સ્વાગત કરું છું. તો આજે આપણે શીખીશું રાગ ગૌડ સારંગ. તો સૌથી પહેલા એની સામાન્ય માહિતી જોઈ લઈએ. આરો ની સા ગ રે મ ગ પ મ ધ મ પ સા. અવરો સા ની ધ પ ધ મ પ મ ગ રે ગ રે મ ગ પ રે સા. પકડ ની સા ગ રે મ ગ પ રે સા. થાટ બિલાવલ અથવા કલ્યાણ. તો આ રાગમાં જે મધ્યમ છે તીવ્ર મધ્યમ એનો ઉપયોગ પંચમની આસપાસ જ થાય છે. આખા રાગમાં વધારે પડતો નથી થતો એટલે કેટલાક લોકો એને બિલાવલ થાટ માને છે કે ફક્ત શુદ્ધ મધ્યમનો પ્રયોગ વધુ થાય છે તો આપણે બિલાવલ થાટ માનવો જોઈએ. એ માન્યતા સાથે કેટલાક લોકો એને બિલાવલ થાટ માને છે. પણ ઘણા લોકો એવું વિચારે છે કે તીવ્ર મધ્યમ વર્જિત કરીએ તો આ રાગનું અસ્તિત્વ જ ન રહે, કારણ કે તીવ્ર મધ્યમ ભલે ઓછો હોય પરંતુ એની જરૂરિયાત તો રાગમાં છે જ અને એના લીધે જ રાગની સુંદરતા વધે છે. તો તીવ્ર મધ્યમને તો ગણવો જ જોઈએ. તો એમ માનીને કેટલાક લોકો કલ્યાણ થાટ માને છે. તો બિલાવલ અથવા કલ્યાણ ગમે તે થાટ તમે લખી શકો, ગમે તે થાટ એનો તમે છે એમ કહી શકો. કોઈ પણ જાતનું કોઈ ખોટું ના આપે એક્ઝામમાં અને બંને સર્વમાન્ય છે આ રાગના થાટ. તો હવે થાટ જોયા પછી કોમળ સ્વર જોઈએ. કોમળ સ્વર આ રાગમાં કોઈ નથી. તીવ્ર સ્વર મધ્યમ છે, બંને મધ્યમ આવે છે. આગળ જણાવ્યા પ્રમાણે શુદ્ધ અને તીવ્ર બંને મધ્યમ આ રાગમાં આવે છે. હવે વર્જિત સ્વર કોઈ નથી અને જાતિ એની સંપૂર્ણ સંપૂર્ણ છે. આ રાગ આખો વક્ર છે. તમે આરો અવરો જોશો તો તમને એની વક્રતાનો ખ્યાલ આવી જ જશે. એટલે આ રાગ વક્ર રૂપથી સંપૂર્ણ સંપૂર્ણ છે. વાદી સ્વર છે આનો ગાંધાર એટલે કે ગ, અને સંવાદી સ્વર છે ધૈવત એટલે કે ધ, અને ગાવાનો સમય છે દિવસનો ત્રીજો પ્રહર. અહીં એક બાબત એ પણ નોંધ લેવા જેવી છે કે બિલાવલ અને કલ્યાણ થાટના જે ગાવાનો સમય છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. બિલાવલ થાટના લગભગ દિવસના બીજા પ્રહરમાં ગવાતા હોય છે અને કલ્યાણ થાટના રાતના પહેલા પ્રહરમાં ગવાતા હોય છે. પણ આ રાગમાં ગૌડ સારંગ છે, પણ સારંગનું કોઈ જ અંગ નથી. છતાં પણ ગૌડ સારંગ નામ છે એટલે સારંગ રાગની જેમ એ આ રાગ છે એ દિવસના ત્રીજા પ્રહરમાં ગાવામાં આવે છે. બાકી રે મ રે જે સારંગ રાગનું મેઇન અંગ છે, જે મેઇન સંગતિ છે, એ આ રાગમાં બિલકુલ આવતી નથી. એટલે કે એમ કહી શકાય કે ફક્ત નામ જ ગૌડ સારંગ આપ્યું છે, પરંતુ આ રાગમાં સારંગની કોઈ જ સંગતિ હાજર નથી. પણ ગૌડ સારંગ નામ છે એટલે એ સારંગ રાગની જેમ દિવસના ત્રીજા પ્રહરમાં ગાવામાં આવે છે. અને પ્રકૃતિ છે શૃંગાર અને શાન. તો ગૌડ રાગનું જે અંગ છે એ તમને પૂર્વાંગમાં જોવા મળશે, જે ની સા ગ રે મ ગ પ રે સા. તો આ ગૌડ રાગનું અંગ છે. તો પૂર્વાંગમાં આખો ગૌડ આવશે, પંચમથી ઋષભની સંગતિ આવશે ગૌડની. અને વક્રરૂપથી આપ્યું છે એટલે સા રે ગ મ પ રે સા, આ રીતે શુદ્ધ સ્વરો આવવા જોઈએ. તો એ ગૌડ રાગનું સ્વરૂપ કહેવાય. અને ગ રે મ ગ પ રે સા આ રીતે પણ તમે લઈ શકો. ટૂંકમાં આ પૂર્વાંગ છે એ આખું શુદ્ધ સ્વરોથી ભરેલું હોય, સાથી પરની વચ્ચે જેટલા સ્વરો હોય એ શુદ્ધ સ્વરો હોય અને પંચમથી ઋષભની સંગત આવતી હોય તો એ ગૌડ અંગ કહેવાય. તો આ રાગ ગૌડ સારંગની સામાન્ય માહિતી તમને ખબર પડી જ ગઈ હશે. તો હવે એનું ગીત કે બંદિશ જોઈએ. તો આ જે બંદિશ છે એ તાલ ત્રિતાલમાં નિબદ્ધ છે અને 12મી માત્રાથી શરૂ થાય છે. સ્થાયી અને અંતરા બંને 12મી માત્રાથી શરૂ થાય છે. તો દર વખતની જેમ પહેલાં એનું નોટેશન લઈશ, પછી એના શબ્દો લઈશ અને છેલ્લે એકલા લિરિક્સ લઈને છેલ્લે તિહાઈ લઈને એનો અંત આપીશું. અને દરેક વિડીયોની જેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની સામાન્ય માહિતી અને ગીતના નોટેશનની લિંક તમને મળી જશે, તો આપ સૌએ જોઈ લેવી. તો ચાલો 12મી માત્રાથી શરૂ કરીએ. મ ગ રે સા મ ગ રે ગ ધ પ રે
बारमी मात्रा थी शुरू करिए। नैना दो पसंद आवे हशे। आवा वधु वीडियोस जोवा माटे मारी चैनल ने लाइक करो, शेयर करो अने सब्सक्राइब करो। जय श्री कृष्ण।